સંખ્યા પદ્ધતિના વિડિયોમાં તમારું સ્વાગત છે। આ વિડિયોમાં આપણે સમ્ય સંખ્યાઓની વચ્ચે આવેલ અસમ્ય સંખ્યાઓને શોધતા શીખીશું। અસમ્ય સંખ્યાઓના દશાંશ પછીના અંક અગણિત અને અમર્યાદિત હોય છે, માટે તેમને સંખ્યા રેખા પર દર્શાવવું મુશ્કેલ હોય છે, પરંતુ આપણે એ જરૂર જણાવી શકીએ છીએ કે આ કઈ બે સંખ્યાઓની વચ્ચે આવેલ છે। તો ચાલો એક ઉદાહરણ લઈએ અને જોઈએ કે સમ્ય સંખ્યાઓની વચ્ચે અસમ્ય સંખ્યાઓ કઈ રીતે જાણી શકાય। માની લઈએ કે આપણે 2 અને 3 ની વચ્ચે એક અસમ્ય સંખ્યા જાણવી છે। જો આપણે 2 પછી દશાંશ અંકો લઈને સંખ્યાઓ પુનરાવર્તન કર્યા વગર અને અટક્યા વગર લખતા જઈએ તો તે એક અસમ્ય સંખ્યા હશે, જે 2 થી મોટી અને 3 થી નાની હશે, એટલે કે 2 અને 3 ની વચ્ચે હશે। શું તમે આવી જ થોડી બીજી સંખ્યાઓ લખી શકો છો? તમે વિડિયો રોકીને આવી જ થોડી સંખ્યાઓ લખવાનો પ્રયત્ન કરો। આ સૌથી સરળ છે, આ અમુક ઉદાહરણ છે જેને તમે જોઈ શકો છો, અથવા તમે પહેલી સંખ્યામાં જ કોઈક અંક બદલીને લખી શકો છો કંઈક આ મુજબ। આમ તો 2 થી 3 નું અંતર ઘણું મોટું છે, આપણે આનાથી પણ નાના અંતર માટે આ કરી શકીએ છીએ, જેમ કે 2.7 અને 2.8 ની વચ્ચે એક અસમ્ય સંખ્યા જાણવી। અહીં આપણે 2.7 માં 7 પછી કોઈ પણ સંખ્યા લખી શકીએ છીએ, જે ના પુનરાવર્તન પામે અને ના પૂરી થાય। ચાલો એક બીજું ઉદાહરણ લઈએ। સમ્ય સંખ્યાઓ 5/11 અને 6/11 ની વચ્ચે 2 અસમ્ય સંખ્યાઓ જણાવો। આ પ્રશ્નનો જવાબ કઈ રીતે આપશો? અહીં સૌથી પહેલા આપણે આ સમ્ય સંખ્યાના દશાંશ સ્વરૂપને યાદ કરીશું અને તેને ધ્યાનમાં રાખીને 2 અસમ્ય સંખ્યાઓ લખીશું। 5/11 નું દશાંશ રૂપ 0.45445 વગેરે અને 6/11 નું દશાંશ રૂપ 0.5454 વગેરે। આને તમે ભાગાકાર દ્વારા મેળવી શકો છો। હવે આવી જ રીતે 2 અસમ્ય સંખ્યાઓ લખવી છે, જે 0.4545 થી મોટી અને 0.5454 થી નાની હોય। શું તે દશાંશ સંખ્યા 0.48010032 વગેરે હોઈ શકે છે? હા, બીજી સંખ્યા તમે જાતે શોધો અને આની સાથે આ વિડિયોને પૂર્ણ કરીએ છીએ। આ વિડિયોમાં આપણે સમ્ય સંખ્યાઓની વચ્ચે આવેલ અસમ્ય સંખ્યાઓ શોધતા શીખ્યા। મળીએ આગળના વિડિયોમાં। આભાર।